જેમાં પ્રથમ આપણે પાણી પીવામાં રોજ આપણે પાણીને પીવામાં આપણો ઉપયોગ કરીએ છીએ આપણું જીવન ટકાવી રાખવા માટે આપણું શરીરને તંદુરસ્ત રાખવા માટે પ્રાણી પશુ પક્ષીનું જીવન ટકાવી રાખવા માટે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ ખેતી કામમાં પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ કેમ કારણ કે ખેતીમાં પાકને સારી રીતે ઉગવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે છે કે તમને બધાને ખબર છે કે હવા પાણી અને ગરમી એમાં પાણી ખૂબ જ અગત્યનું કામ કરે છે ખેતી કામમાં ખેતીના પાકને સારી રીતે ઉગવા માટે પાણી આપણે અંદર રહીએ છીએ અને એના લીધે મૂળિયા સુધી પાણી પહોંચે છે અને વૃક્ષ કરે છોડ સુંદર રીતે ઉગી નીકળે છે રસોઈ કામમાં ઘરકામમાં તમે જોયું હશે કે રસોઈ કામમાં મમ્મી પાણીનો ઉપયોગ કરીને રસોઈ બનાવે છે નવા ધોવામાં આપણે પાણીનો ઉપયોગ સારી રીતે કરીએ છીએ વૃક્ષોની વૃદ્ધિ અને વિકાસમાં પાણી ખૂબ જ જરૂરી છે જેમ કે હમણાં આગળમાં સમજાવ્યું કે વૃક્ષોની વૃદ્ધિ કરવા માટે પાણી ખૂબ જ જરૂરી છે પાણીથી જ વૃક્ષ ખૂબ જ સારી રીતે વિકાસ પામી શકે છે તો આ બધા છે સામાન્ય ઉપયોગ વૃક્ષના અને પાણીના સામાન્ય ઉપયોગ કે જેમાં પાણીની ખૂબ જ જરૂર પડે છે એવી અન્ય બીજી ઘણી બધી પ્રવૃત્તિ છે કે જેમાં પાણીનો ઉપયોગ પડે છે જે આપણને અંદર 1-7 આપેલી છે એમાં પ્રથમ છે કે રમત રમવામાં પાણીની જરૂર પડે રમત રમવામાં પાણીની જરૂર પડે ના પડે તો એમાં આપણે પોતાની નિશાની કરવાનું છે કે રમત રમવામાં પાણીની જરૂર પડતી નથી બીજું છે ગાવામાં ગીત ગાઈએ એમાં પાણીની જરૂર પડે તો ના પાણીની જરૂર પડતી નથી તો તેની જગ્યાએ ચોપડી કરવાની છે ત્રીજું છે કે હોળીની હાર બનાવવા માટે હોળીઓ બનાવી આપણે કાગળની એમાં પાણીની જરૂર પડે તો કે ના એમાં પાણીની જરૂર પડતી નથી તો તેમાં આપણે ચોપડીની નિશાની કરીશું ચોથું છે લખવામાં આપણે નોટપેડ લઈને લખવા બેસીએ તો પાણીની જરૂર પડે લખવામાં પાણી તો પીવામાં જરૂર પડે લખવામાં જરૂર પડે નહીં તો તેમાં આપણે ચોપડીની નિશાની કરીશું પાંચમું છે ચા બનાવવા માટે તમે જોયું છે મમ્મી ચા બનાવે તો ચા માં શું રેડે છે પાણી નું રેડે છે ને તો પાણી ની એમાં જરૂર પડે છે એટલા માટે એમાં ખરા નિશાની કરી છે છઠ્ઠું માટી ગોળ માટી ગુંદા હોય તો પાણી ની જરૂર પડે ઓકે આ જરૂર પડે છે સાતમું તોફાન કરવા આપણે કોઈ તોફાન કરીએ મિત્રો સાથે ભાઈ બહેન સાથે એમાં પાણી ની જરૂર પડે નથી પડતી સરસ મજાના પાણી ઉમેરીએ છીએ વૃક્ષો ઉગાડવા માટે હમણાં આગળ આપણે સમજાવ્યું કે વૃક્ષોની વૃદ્ધિ અને વિકાસમાં પાણીની જરૂર પડે છે એટલા માટે વૃક્ષો ઉગાડવા માટે પાણી ખૂબ જ અગત્યનું છે એટલા માટે એમાં જરૂર પડે છે તો આ પાણીના સામાન્ય ઉપયોગો અને પાણીની ક્યાં ક્યાં જરૂર પડે છે એની ટૂંકમાં માહિતી આપણને આપવામાં આવી છે આ તમામ 7, 8, 9, 9 આપણે નોટબુકમાં સુંદર અક્ષરે લખીશું સમજીશું વ્યવસ્થિત રીતે એનું વર્ણન કરીશું નોટમાં તમારે કઈ રીતે નોટમાં લખવાનું છે આ કલમ બધું આપણે